ખંભાળિયાની રામનાથ સોસાયટીમાં પાણી ઘૂસી ગયા છે અને સોસાયટીના રહીશો ખૂબ પરેશાની ભોગવી રહ્યા છે અનેક મકાનોમાં ઘૂંટણસમાં પાણી ભરાઈ ગયા છે લોકોની મુશ્કેલી ખૂબ જ વધી ગઈ છે કેમ કે ઘરની અંદર પણ પાણી છે સલામતીના ભાગરૂપે લોકોને સુરક્ષિત સ્થળે ખસેડવામાં આવ્યા છે કોઈ પણ અનિચ્છનીય ઘટના ન બને તેની ખાસ તકેદારી રાખવામાં આવી રહી છે અનેક મકાનોની અંદર ઘૂંટણસમાં પાણી ભરાઈ જવાથી ઘર વખરીને નુકસાન થયું છે લોકો ડરેલા છે કેમ કે વરસાદ સતત વધી રહ્યો છે ને આવો વરસાદ ક્યારે કોઈએ નથી જો એટલો ભયંકર વરસાદ આ વખતે પડ્યો છે દ્વારકાના ખંભાળિયાની રામનાથ સોસાયટીના દ્રશ્યો આપ જુઓ સોસાયટીમાં રસ્તો દેખાતો નથી અને પાણી જ પાણી જોવા મળી રહ્યું છે સોસાયટીની અંદર પણ ખૂબ જ પાણી ભરાઈ ગયા છે દુકાનો હોય ઘર હોય દરેક જગ્યાએ પાણીએ પગ પેસારો કરી લીધો છે વેપારીઓ હોય તો તેમને નુકસાન થયું છે આ એક્સક્લુઝિવ દ્રશ્યો એબીપી અસ્મિતાની સ્ક્રીન ઉપર આપ જોઈ રહ્યા છો ખંભાળિયામાં આર્મીની ટીમને ડિપ્લોય કરવામાં આવી છે આર્મીની એક કોલમ ખંભાળિયામાં ડિપ્લોય કરવામાં આવી છે જ્યાં પણ રાહત અને બચાવ કામગીરીની જરૂર જણાશે મદદની જરૂર જણાશે ત્યાં તાત્કાલિક મદદ આવી જશે આર્મી તરફથી

દેવભૂમિ દ્વારકા જિલ્લામાં છેલ્લા બે દિવસથી ધોધમાં રવિરત વરસાદ ખાબી રહ્યો છે હાલ આપણે ખંભાલીયા વિસ્તારની વાત કરીએ ખંભાલીયા વિસ્તારમાં છેલ્લા બે દિવસના પચીસ ઇંચથી વધારે વરસાદ ખાબક્યો છે જેને પબ્લિક જનજીવન ખૂબ જ પ્રભાવિત થયું છે સોસાયટી વિસ્તારમાં હાલ આપણે ગામના સોસાયટી વિસ્તારના દ્રશ્યો જોઈ રહ્યા છે કે જે જેના મકાનો છે તેમાં ગોઠણ સુવા ગોઠણથી જે લઈને કેર સમા સુધી પાણી ભરાયા છે ખૂબ જ પ્રમાણમાં જનજીવન પ્રભાવિત થયું છે સાથે જ રામનાથ સોસાયટીના અનેક જે મકાનો છે તેમાંથી લોકોને તંત્ર દ્વારા સક્યોદી રીતે ભાગરૂપે સ્થળાંતર કરવામાં આવ્યા છે અને સાથે જ હાલ પણ વરસાદ ખૂબ જ અવિરત વરસી રહ્યો છે ઘી ઘી ડેમ છે ઓવરફ્લો થઈ રહ્યો છે ઘી નદી નાની તૂર બની છે જેને કારણે રામનાથ સોસાયટીમાં વિસ્તારમાં રહેતા તમામ લોકોને તંત્ર દ્વારા એલર્ટ કરવામાં આવે છે વાત કરવામાં આવે છે ખંભાળિયા પંથક થી ખંભાલીયા પંથકના નગર નાખું છે જોધપુર નાખું છે સોની બજાર છે ધરમપુર છે તમામ જગ્યાએ ગોઠણથી લઈ ગેસમાં પાણી ભરાયા છે હાલ તંત્ર દ્વારા તમામ જાતની ભાગ રૂપે એલર્ટ રાખવામાં આવી રહ્યા છે અને તમામ લોકોને જરૂર વગર ઘરથી બહાર ના તંત્ર અપીલ કરી રહ્યું છે કરણ એબીપીએસ વિધા દેવભૂમિ દ્વારકા